અને હવે નજર કરીએ સમાચાર સુપર ફાસ્ટ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી 17 જાન્યુઆરીના રોજ બપોરના નવનિર્મિત સરદાર પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાબરમતી ઇવેન્ટ ગાર્ડન ખાતે જાહેર સભાને સંબોધન કરશે. ત્યારબાદ સાંજના દુબઈ ફેસ્ટિવલ એટલે કે અમદાવાદ ફેસ્ટિવલમાં ખરીદી કરી લોકો માટે ફેસ્ટિવલને ખુલ્લો મૂકશે. પાસના નેતા અલ્પેશ કથિરિયાના પોલીસ સ્ટેશનના લોકઅપમાં બબાલ કરવા અને પોલીસકર્મીને અપશબ્દો બોલવા મામલે સુરત પોલીસે તેની સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં અપીલ કરી હતી કે રાજદ્રોહ મામલે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવામાં આવે. ત્યારે સુરતની કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે. તો હાર્દિક પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોર્ટના નિર્ણયનું અમે પાલન કરીશું અને અલ્પેશ કથિરિયા માટે સારામાં સારા વકીલ રોકીને તેને કાયમી જામીન મળે તેવા પ્રયત્નો કરીશું. અલ્પેશે ઠાકોર સેનાનું નવું માળખું જાહેર કર્યું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહને ઉપપ્રમુખ બનાવાયા છે, જ્યારે જગતસિંહ ઠાકોર અમદાવાદના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે 15 જાન્યુઆરીથી 1 વર્ષ માટેનું નવું માળખું તૈયાર કરાયું છે. અઢાર જાન્યુઆરીથી થશે વાયબ્રન્ટ સમિટની શરૂઆત. વાયબ્રન્ટ ગ્લોબલની 9મી કડીની શરૂઆત થશે. મહાત્મા મંદિરથી 3 દિવસીય સમિટનો પીએમ મોદી પ્રારંભ કરાવશે. વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે તૈયારીઓની સમીક્ષા કરી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે 30,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 26,000થી વધુ નાની મોટી કંપનીઓ ભાગ લઈ રહી છે, તેમજ 15થી વધુ દેશો પાર્ટનર તરીકે જોડાયા છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાતની 9મી એડિશને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. અમદાવાદના મોટેરામાં બની રહેલા નવા સ્ટેડિયમની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુલાકાત કરી હતી. તેમની સાથે જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને અમિત શાહના પુત્ર જય શાહ પણ સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા. અંદાજે 700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા અને મેલબોર્નથી પણ વિશાળ અને વધુ સુવિધાવાળા સ્ટેડિયમનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું. નવા બની રહેલા મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1,10,000ની રહેશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્નથી પણ વધુ ક્ષમતા હશે. મોટેરાના નવા મેદાનમાં મોડર્ન ક્લબ હાઉસ પણ હશે અને 3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ હશે. આ સિવાય યુવા ખેલાડીઓને કોચિંગ આપવા માટે ઇન્ડોર ક્રિકેટ એકેડેમીનું પણ નિર્માણ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. અમિત શાહે પરિવાર સાથે મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. અમિત શાહે ગાયની પણ પૂજા કરી હતી. મંદિરના ટ્રસ્ટી અને મહારાજ દિલીપદાસજી સાથે રહીને અમિત શાહે પૂજા કરી હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષે પ્રસંગ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 150 કિલોમીટર લાંબી પદયાત્રા યોજવાના છે. આગામી 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ પદયાત્રામાં ભાવનગરના 150 ગામોને જોડવામાં આવશે અને તેમાં મહાત્મા ગાંધીના 12 મહાવ્રતો પર 12 મોટા કાર્યક્રમ યોજાશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલી બોયઝ હોસ્ટેલનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું. બોયઝ હોસ્ટેલમાં 72 રૂમની સુવિધા સાથે 144 વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા છે. તો 7 કરોડના ખર્ચે આ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 10% ઈબીસી લાગુ કરવા માટે ગુજરાત સરકારની તમામ સરકારી ભરતીઓને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે કોઈને અન્યાય ન થાય તે માટે ભરતી રોકવાનો સરકારે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર કરી શકે છે ખેડૂતો માટે મોટી જાહેરાત. આગામી દિવસોમાં ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી મળશે મોટી રાહત. એપીએમસી અને બજારની કિંમતમાં રહેતા ફેરફારને દૂર કરવાની સરકાર યોજના બનાવી રહી છે. આ ઉપરાંત જનધન યોજનાની જેમ કેસીસી સુવિધાઓ માટે ખેડૂતોને સરકાર પ્રોત્સાહિત કરશે. સુરતને વડાપ્રધાન આપશે ભેટ. સુરતને મળશે લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો, જેનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે 30મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. સુરત શારજહાં ફ્લાઇટ માટે બુકિંગની શરૂઆત પણ કરવામાં આવશે.
રાજકોટમાં આજે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે. વીપી વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલના 24 ઉમેદવારના નામ જાહેર કરાયા છે, ત્યારે વાયબ્રન્ટ પેનલે અલગ અલગ 11 મુદ્દાનો એજન્ડા રજૂ કર્યો છે. મહત્વનું છે કે વેપાર ઉદ્યોગને લગતા પ્રાથમિકથી શરૂ કરીને મહત્વના મુદ્દાઓના નિકાલનો સમાવેશ એજન્ડામાં જાહેર કરાયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી સંમેલન યોજાઈ ગયું. 26મા આદિવાસી સંસ્કૃતિ એકતા મહાસંમેલનમાં દેશભરમાંથી આદિવાસી આગેવાનો અને લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મણિપુરમાંથી આદિવાસીઓ આ સંમેલનમાં પહોંચ્યા હતા. પતંગ રસિયાઓએ વાસી ઉત્તરાયણની ઉત્સાહભેર મજા માણી હતી. અમદાવાદમાં પતંગ રસિયાઓએ ખાડિયાની કોળમાં કુલ 50 ધાબા ભાડે લીધા હતા. ઉત્તરાયણના દિવસે ધાબા ભાડે ન મળતા પતંગ રસિયાઓએ વાસી ઉત્તરાયણના દિવસે ધાબા ભાડે લીધા હતા. 15-25 હજારની કિંમતે ધાબા ભાડે લેવામાં આવ્યા હતા. વાસી ઉત્તરાયણની ઉજવણીમાં વિદેશીઓ પણ જોડાયા હતા. વડોદરામાં વાસી ઉત્તરાયણનો દિવસ ગમગીન સાબિત થયો છે, જેમાં પિતા સાથે બાઇક પર જઈ રહેલી બાળકીને ગળા પર દોરી ઘસાતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ વડોદરાના મીરાચાર રસ્તા પાસે બન્યો હતો. ઉલ્લેખનીય છે કે અનેક લોકોના જીવ ગળું કપાતા ગયા છે. પંચમહાલમાં શહેરા નજીક પેટ્રોલ પંપ પાસે પતંગની દોરી વાગતા યુવકનું મોત થયું હતું. ગંભીર હાલતમાં યુવકને ગોધરા સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. રાજ્યમાં ઉત્તરાયણના બીજા દિવસે 108માં ઇમરજન્સી કેસોની સંખ્યામાં વધારો થયો છે. ઊંચાઈથી પડવાના રાજ્યમાં કુલ 209 કેસ નોંધાયા છે. તે પૈકી અમદાવાદના 48 કેસ, સુરતમાં 20 કેસ નોંધાયા છે, તો રાજકોટમાં 11 અને વડોદરામાં 13 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં વિવિધ જગ્યાએ આગના કુલ 13 બનાવો બન્યા છે, જે પૈકી રાજકોટમાં 4 અને અમદાવાદમાં આગની 1 ઘટના બની છે, જ્યારે કે દોરીથી ઇજા થવાના કુલ 157 ઘટના બની છે, જે પૈકી સૌથી વધુ અમદાવાદમાં 70, વડોદરામાં 18, રાજકોટમાં 14 અને સુરતમાં 10 બનાવો બન્યા છે. બનાસકાંઠાના ડીસામાં ઉત્તરાયણ અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ હતી, જેમાં જિલ્લામાં 47 જેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઘવાયા હતા, જેમાંથી 6 પક્ષીઓના મોત થયા હતા. દોરીથી 2 બગલા, 2 કબૂતર અને 2 પોપટના મોત નિપજ્યા હતા. રસાણા ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે મહિલાઓ તાલુકા પોલીસ સ્ટેશને ધરણા પર ઉતરી હતી. મહિલાઓએ પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી કે અસામાજિક તત્વો દારૂ પીને મહિલાઓની છેડતી કરી અપશબ્દો બોલતા હતા અને ગામમાં દારૂના અડ્ડા બંધ કરી લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે. મહેસાણા નગરપાલિકાના સફાઈ કામદારો તેમની 7 માંગણીને લઈને 9મા દિવસે પણ હડતાળમાં જોડાયેલા જ રહ્યા. સફાઈ કામદારોની માંગણી ન સંતોષાતા હડતાળ યથાવત રાખવામાં આવી છે અને મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મહેસાણામાં સફાઈ કર્મીઓના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરની કેટલીક દુકાનો ચાલુ તો કેટલીક બંધ જોવા મળી રહી છે. વિવિધ માંગણીઓ ન સંતોષાતા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. વડોદરામાં સાવલીના પાલિકામાં સફાઈ કામદારોની હડતાળ ચાલી રહી છે, ત્યારે ધારાસભ્યએ ઝાડુ પકડીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, ત્યારે પાલિકાના અન્ય સભ્યો પણ આ અભિયાનમાં જોડાયા હતા. નવસારી હાઈવે ટોલનાકા પર આદિવાસીઓને ટોલટેક્સ લાગુ નથી પડતો તેમ કહીને નવસારીના બોરિયા ટોલનાકા પર કારમાં સવાર કેટલાક લોકોએ ટોલટેક્સ ભરવાની ના પાડીને ટોલ ટેક્સના સ્ટાફ સાથે માથાકૂટ કરી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. નવસારી હાઈવે પર ટોલનાકા પરની બબાલમાં આ વિડીયોમાં લોકો સ્પષ્ટપણે કહે છે કે તમે કોઈને પણ બોલાવી લો, અમે ટોલ ટેક્સ નહીં ભરીએ. વાત એમ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે આદિવાસી એકતા મંચ મહાસંમેલનમાં જતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી કરતો ઈમેલ કરાયો છે, તેના કારણે લોકોએ ટેક્સ આપવાની ના પાડી. ગુજરાત હાઈકોર્ટમાં કોલેજિયમની ભલામણ છતાં જજોની નિમણૂક ન થવાના મામલામાં એડવોકેટ એસોસિએશનના વકીલ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવશે. કેન્દ્ર સરકાર સામે વિરોધના ભાગરૂપે એડવોકેટ એસોસિએશનના સભ્યો એક દિવસ કામથી અળગા રહેશે.
છોટાઉદેપુર માં વીજ ગ્રાહકો એ વીજ લાઇન શિફ્ટ ન કરાતા હોબાળો મચાવ્યો હતો. એમજીવીસીએલ ના ડેપ્યુટી ઇજનેર પર બંગડીઓ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો અને વીજ લાઇન શિફ્ટ નહીં થાય તો હડતાળની ચીમકી આપી હતી. અરવલ્લીના બનાસકાંઠામાં પોલીસકર્મી વાહન ચાલકો પાસેથી ખુલ્લેઆમ રૂપિયાની માંગણી કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વડાલી નજીકનો હોવાનું સામે આવ્યું છે. પોલીસકર્મીઓ ખોટો રોફ જમાવીને વાહન ચાલકો પાસેથી રૂપિયાની માંગણી કરતા વાહન ચાલકે આનો વિડીયો બનાવ્યો હતો. બોગસ ડિગ્રીના મામલામાં ચર્ચાસ્પદ શ્યામ રાજાણી વધુ એક ગુનામાં સંડોવાયા છે. બી ડિવિઝન પોલીસે ડોક્ટર શ્યામ રાજાણીની એમબીબીએસની બોગસ ડિગ્રી મામલે ફરિયાદ નોંધી છે. ડીસીપી રવિ મોહન સૈનીના જણાવ્યા મુજબ શ્યામ રાજાણીએ પોતાના નામે એમબીબીએસની નકલી ડિગ્રી બનાવી હતી. બોગસ તબીબ શ્યામ રાજાણીએ ખોટા રબર સ્ટેમ્પ બનાવી વગર ડિગ્રીએ કાયદેસર ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટિસ કરી હતી, જે અન્વયે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મહત્વનું છે કે ડોક્ટર શ્યામ રાજાણી વિરુદ્ધ મયુર મોરીને માર મારવાની સાથે સરકારી દવાઓના વેચાણ કરવા અંગેનો ગુનો દાખલ થયેલો છે. રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે તેમની ગાડી ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ શિયાણીના વાહન સાથે અથડાઈ હતી અને આ મામલે બોલાચાલી થતા પોલીસ કોન્સ્ટેબલ રામ વાંક દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને તેના મિત્ર અજય બોરીચાને બોલાવીને ચિરાગ શિયાણી સાથે ગેરવર્તણૂક કરી હતી, જે અન્વયે ભક્તિનગર પોલીસે કોન્સ્ટેબલ રામ વાંક અને તેના મિત્ર અજય બોરીચા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વસ્ત્રાપુરમાંથી ઝડપાયેલ દારૂની મહેફિલમાં ડિટેન કરાયેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં સેલ્ફી પડાવી હતી. એક યુવકે પોલીસની ટોપી પહેરીને પણ સેલ્ફી લીધી હતી. દારૂની મહેફિલ માણતા પકડાયેલા આ યુવકો પાસે જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો તે સવાલ ઉઠ્યો છે. વસ્ત્રાપુર પોલીસે દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓની આરોપીઓને પોલીસ સ્ટેશન લાવતા તેમને છોડાવવા માટે અનેક મોટા માથા ગાંધીનગરથી ઓળખાણ લાવીને પોલીસ પર દબાણ ઉભું કરતા જોવા મળ્યા હતા. જોકે હાલ તો પોલીસે 5 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ખેડાના ધુણાંદ્રામાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં 3 લોકોને ઇજા પહોંચી હતી. ડાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અરવલ્લીના મોડાસામાં તસ્કરો બેફામ બન્યા છે. શહેરમાં આવેલી તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 5 મકાનોમાંથી હજારોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તો આ તસ્કરોએ ડીવાયએસપીના ઘરને પણ ન છોડ્યું, ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. કાપડના વેપારીની 6 વર્ષની પુત્રીની છેડતીના કેસમાં ઘરના જ નોકરની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે નોકર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી નોકર વેપારીને ત્યાં કામ કરતો હતો. વિસનગર ઉમા પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. 3 જેટલા અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો હતો, જેથી કર્મચારી ઘાયલ થયો હતો. જોકે સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો અને 3 જેટલા અજાણ્યા શખ્સો પેટ્રોલ પંપ પર આવીને તોડફોડ કરતા નજરે પડ્યા હતા, જે અન્વયે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ કોલેજ રોડ પર મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ હતી અને મામા ભાણેજ વચ્ચેની અંગત તકરાર મોતનું કારણ બની હતી. ત્યારે મારામારીમાં 32 વર્ષીય મામાનું કરુણ મોત નિપજ્યું હતું, જે અન્વયે સી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અરવલ્લીના બાયડમાંથી પસાર થતી વાત્રક નદીમાંથી યુવકની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે પોલીસે યુવકની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મૃતક યુવક દહેગામડાના 22 વર્ષનો વિક્રમ ખાંટ હોવાનું જાણવા મળ્યું છે. યુવકને માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કૈલાશ ગંભીરે ન્યાયમૂર્તિ માહેશ્વરી અને ન્યાયમૂર્તિ ખન્નાની પદોન્નતિના વિરોધમાં રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે, ત્યારે ફરી ન્યાયપાલિકા પર સવાલ ઉભા થયા છે.
લોકસભા ચૂંટણી માટે બસપા અને સપા ગઠબંધનનો ઉત્સાહ માયાવતીના 63મા જન્મદિવસ દિવસે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર જે પોસ્ટર્સ નાખવામાં આવ્યા છે જેમાં માયાવતીને વડાપ્રધાનના રૂપમાં બતાવવામાં આવ્યા છે. સુધીન્દ્ર ભદૌરિયાએ એક ફોટો ટ્વીટ કરીને લખ્યું છે કે માયાવતીને જન્મદિનની શુભકામના અને તેઓ દેશના આગામી પીએમ બનશે. ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કક્ષા બાદ કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. કોંગ્રેસ પ્રમુખનો પરિવાર અન્યથી પુરસ્કૃત થવાની જગ્યાએ પોતાને જ દેશના સર્વોચ્ચ અસૈન્ય સન્માન ભારત રત્ન આપતા રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે ખુલાસો કર્યો છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહના કહેવા પર તેઓએ પ્રશાંત કિશોરને જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. પીકેને આ પદ આપવા માટે શાહે તેઓને બે વખત ફોન કર્યો હતો. બસપા નેતા વિજય યાદવે વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે આ ભાજપવાળાઓને તો દોડાવી દોડાવીને મારીશું, ગભરાવાની જરૂર નથી. આજે તેઓને પોતાની મૃત નાની યાદ આવી હશે કે સપા અને બસપા એક થઈ ગયા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો અને ડીઝલના ભાવમાં 12 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં ઠંડી હવાઓને કારણે ઠંડીમાં વધારો થયો છે. બેઘર લોકો ઠંડીના કારણે વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠંડીનો પ્રકોપ એટલો વધુ છે કે 1-14 જાન્યુઆરી એટલે કે 14 દિવસમાં દિલ્હીમાં ઠંડીના કારણે 96 બેઘર લોકોના મોત થયા હોવાનો દાવો કરાયો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે રાહુલ ગાંધીની વિવિધ રેલીઓની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે, જેમાં રાહુલ ગાંધી યુપીમાં 13 રેલીઓ યોજવાના છે. લખનૌથી શરૂ કરી વારાણસી સુધી રેલી યોજશે. રાહુલ ગાંધી ગોરખપુર, ગોંડા, અલીગઢ, સહરાનપુર, આગ્રા, સીતાપુર, મુરાદાબાદ, જૌનપુર, વારાણસી, ઇસ્લામાબાદ અને કાનપુરમાં રેલીઓ સાથે સભા ગજવશે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અરવિંદ કેજરીવાલના ઓફિશિયલ ઇમેઇલને મેઇલ કરીને તેમની દીકરીને કિડનેપ કરવાની ધમકી આપનાર વિકાસ નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ સાયબર સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે કે તેણે શા માટે અરવિંદ કેજરીવાલને ધમકીભર્યો મેઇલ કર્યો હતો. બેસ્ટ બસના કર્મચારીઓની હડતાળ પર હજુ સુધી કોઈપણ રસ્તો ન નીકળી શકતા બોમ્બે હાઈકોર્ટમાં યથાવત રહેશે સુનાવણીની પ્રક્રિયા. આ અંગે હાઈકોર્ટે યુનિયનને ટકોર કરી હતી કે કયા મુદ્દાને પ્રધાનતા આપી છે પહેલા તે નક્કી કરે જેથી કોઈ મુદ્દે નિર્ણય આવી શકે. તો સાથે જ બેસ્ટ પ્રશાસને કર્મચારીઓની માંગને ગંભીરતાથી લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે જ કર્મચારીઓને જલ્દીથી હડતાળ પૂર્ણ કરીને કામ પર પરત આવવાની ટકોર કરી હતી. સતપુડા ટાઈગર રિઝર્વ જંગલમાં વન્યજીવોની ગણતરી ચાલી રહી હતી ત્યારે વન્ય કર્મચારીઓ 2 વાઘ વચ્ચે ફસાઈ ગયા હતા, જેમાં વાઘ તેમના પર હુમલો કરે તે પહેલા જ એક કર્મચારી ઝાડ પર ચડી ગયો હતો તો એક કર્મચારી ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. લગભગ 1 કલાક સુધી વાઘ તેમની આસપાસ રહ્યો હતો અને આ ઘટના એક કર્મચારીએ મોબાઈલમાં કેદ કરી છે. ચિરાગ પાસવાને સપા અને બસપાના ગઠબંધનને એનડીએ માટે મોટો પડકાર ગણાવ્યો છે. એલજેપી સાંસદે આ ગઠબંધન પર હુમલો કરતા કહ્યું કે ઉત્તરપ્રદેશમાં આ જોડાણને લઈને કન્ફ્યુઝન છે કારણ કે સપા બસપાએ કોંગ્રેસને બહાર રાખ્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને મહાગઠબંધનના અન્ય દળોમાં વૈચારિક એકતા નથી. ગરીબ સવર્ણોને 10% આરક્ષણના મામલામાં આ વાત સિદ્ધ થઈ ગઈ છે. એકવાર ફરી વિવાદિત રમત જલ્લિકટ્ટુ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં પોંગલની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમિલનાડુના મદુરાઈમાં એકવાર ફરી વિવાદિત રમત જલ્લિકટ્ટુ રમવામાં આવી રહી છે. આ વર્ષે સરકાર તરફથી નવા કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની જીતથી હરકાયેલા વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કર્યા. કહ્યું, ધોની લાંબા શોટની બાજી રમનાર ખેલાડી છે. વિરાટ કોહલીના શતકના સથવારે મહેન્દ્રસિંહ ધોનીના છગ્ગાથી ભારત જીત્યું. ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હાર આપી.
ભારતે ઓસ્ટ્રેલિયાને એડિલેન્ડ વનડેમાં 6 વિકેટથી હાર આપીને પછાડ્યું છે, ત્યારે 3 મેચની વનડે સિરીઝમાં ભારતે 1-1 થી બરાબરી મેળવી છે.